नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 10 एनु चैप्टर नंबर 20 भारतनी सामाजिक समस्याओं अने पड़कार एना विषे आप चर्चा करवानी छे। अगाउना तमे थोड़ा लेक्चर जुओ अथवा तो चैप्टर जुओ तो एमा तमने ख्याल आवशे के भारत जे छे ए आर्थिक विकासनी बाबतमां पछी मानव विकासनी बाबतमां गरीबी तथा बेरोजगारी जे छे एमां આપણે ભારત જે છે એને આપણે પછાત દેશ તરીકે આપણે જોઈએ છીએ। આપણે અહીંયા માનવ વિકાસ આંક જે છે એ 188 દેશમાંથી 130 જેટલો આંક હતો। પછી આર્થિક વિકાસની બાબતમાં પણ આપણે ભારત જે છે એ વિકાસશીલ દેશ જે છે એની કદાર ઉપર આવે છે। પછી ગરીબી અને બેરોજગારીની જો વાત કરીએ આપણે તો એમાં પણ તમને ખ્યાલ છે કે ભારત જે છે એની માથાદીઠ આવક જે છે કેટલી હોવી જોઈએ એના કરતા પણ ઓછી છે। તો આપણે એક રીતે એમ કહી શકીએ કે ભારતનો આ વિકાસ જે નથી થયેલો એની પાછળના કેટલાક કારણો જવાબદાર છે। એમાંથી મુખ્ય કારણ તો આપણે વસ્તી વધારો કીધેલો જ છે, પણ સાથે સાથે કેટલીક આવી જે સમસ્યાઓ છે સામાજિક સમસ્યાઓ જે છે એના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે। તો આજના લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરશું, જેમાં આપણે શરૂઆત કરીએ કે ભારત જે છે એની વસ્તી જે છે એ તો એકદમ વિશાળ છે, એ તો આપણને ખ્યાલ જ છે એકદમ વિશાળ છે અહીંયા। અને આપણે વાત કરીએ કે લોકશાહીની દ્રષ્ટિએ ભારત જે છે એ સૌથી મોટામાં મોટો લોકશાહી દેશ છે। હવે લોકશાહી શું છે એના વિશે તો તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે। પછી તો કે ભારતમાં વિવિધ ધર્મ જાતિના લોકો જે છે એ કેટલા વર્ષોથી આવીને વસે છે, ધીમે ધીમે કરતા અલગ અલગ સંસ્કૃતિ જે છે આવતી ગઈ એમ એમ ભારત જે છે એ આવી અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકોને પોતાનામાં સમાવતું ગયું। અને આજે આપણે જોઈએ છીએ કે ભારતમાં દરેક રાજ્યમાં ઘણી બધી અલગ અલગ જાતિના લોકો પણ આવીને વસેલા છે અને એ ભારતમાં સહેલાઈથી અને યોગ્ય રીતે જીવે છે। કેટલાક લોકો તો ભારતના જે મૂળ ભારતના વ્યક્તિઓ જે છે એના કરતા પણ સારી રીતે પોતાનું જીવન છે એ ગાળે છે। તો આવી રીતના અલગ અલગ જાતિ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો જે છે એ ભારતમાં વસે છે। તો ભારતની સંસ્કૃતિ છે એ સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે, એટલી તો વસ્તુ આપણને ખબર જ છે। પછી તો કે પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે અને આ સાથે જ કેટલી સમસ્યાઓ જે છે એ પણ ઉદ્ભવી છે। તો સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાનો સામનો કરીએ છીએ। પણ આપણે જે આ ચેપ્ટરમાં વાત કરવાની છે એ મુખ્ય આપણે બે સામાજિક સમસ્યાઓ જે છે એની જો વાત કરીએ તો પહેલું આવે છે સાંપ્રદાયિકતા। હવે તમારા માટે અલગ અલગ થોડા ઘણા શબ્દો આવે તો પહેલા તો આપણે શબ્દ વિશે સમજશું અને પછી આપણે એ શું કહેવા માંગે છે એના વિશે આપણે ચર્ચા કરશું। પછી આવે છે જ્ઞાતિવાદ। તો પહેલા તો સાંપ્રદાયિકતા એટલે શું, તમે પણ કોઈકને કોઈક સંપ્રદાય હોય છે એને પાળતા હોય છે, સંપ્રદાય એટલે ધર્મ, તમે પણ કોઈ એક સંપ્રદાય છે એનું પાલન કરતા હોય। પછી તો કે તમારી આડોશ પાડોશમાં રહેતા બીજા લોકો જે છે એ ધારો કે અલગ સંપ્રદાયનું પાલન કરતા હોય, તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આ બે અલગ અલગ સંપ્રદાય વાળા લોકો જે છે એ જ્યાં સુધી એકબીજાને નડે નહીં ને ત્યાં સુધી તો કોઈ વાંધો છે નહીં। પણ જ્યારે બંનેના સંપ્રદાય જે છે અલગ હોવાથી, બધાની રીતિ રિવાજ અલગ હોવાથી ક્યારેક ને ક્યારેક જો એ બંને વચ્ચે ઝઘડો થાય અથવા તો આંતરિક રીતે સંઘર્ષ થાય છે ત્યારે આપણે એમ કહી શકીએ કે સાંપ્રદાયિક રીતે બંને વચ્ચે ઝઘડો થયો અને સાંપ્રદાયિકતા જે છે એ મુખ્ય મુદ્દો જે છે એ ભારતનો બનેલો છે। અહીંયા આપણે એક વાત અગાઉ પણ ભારતનું બંધારણ જે છે એના આમુખમાં આપણે લખેલું છે, આમુખ એટલે તો આપણે એમ કહી શકીએ કે ચાવી છે ભારતના બંધારણની, એમાં પણ લખેલું છે કે ભારત જે છે એ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। પણ આપણે સાંપ્રદાયના બાબતે અથવા તો સાંપ્રદાયના માધ્યમથી ઘણા બધા ઝઘડાઓ હાલ પણ જોઈએ છીએ તો એના વિશેની ચર્ચા કરવાની છે। અને બીજું આવે છે જ્ઞાતિવાદ। આપણે એમ જોવા જઈએ કે હિન્દુ તો હિન્દુ છે એમાં પણ કેટલી બધી જ્ઞાતિઓ છે, પછી મુસ્લિમ તો એમાં પણ જ્ઞાતિ છે, તો આવી રીતના અલગ અલગ જ્ઞાતિ હોવાને લીધે પણ
જ્ઞાતિવાદ અથવા તો પોતાની જ્ઞાતિ જે છે એના લોકો ભેગા થઈ અને અન્ય જ્ઞાતિ ઉપર કીચડ ઉછાળે છે, અથવા તો કેટલીક જ્ઞાતિ જે છે એને તુચ્છ માને છે. તો એ બાબતની ચર્ચા જે છે આપણે જ્ઞાતિવાદમાં કરવાની છે. તો આ ચર્ચા જે છે આપણે ચેપ્ટરમાં જોવાની છે. અહીંયા આપણે જોઈએ તો દ્વેષને સ્વતંત્રતા આપવા માટે વિવિધ ધર્મ જાતિ ભાષા ધરાવતા લોકો સહિયારો પુરુષાર્થ કર્યો અને જેમના પ્રયત્નોને કારણે આપણે આવી સ્વતંત્રતા મળેલી છે. તમે વિચાર કરો તો હિન્દુ છે, પારસી છે, પછી શીખ છે, મુસ્લિમ છે, આવા દરેક વ્યક્તિઓ જે છે એને ભોગ દીધો છે. ભારતની આઝાદ કરવા માટે જેટલો ભગતસિંહનો ફાળો છે એવો બિસ્મિલ્લા ખાનનો પણ ફાળો છે, એટલો ગાંધીજીનો ફાળો છે, એટલો જ આપણે દાદાભાઈ નવરોજીનો ફાળો છે. તો દાદાભાઈ નવરોજી છે એ પારસી હતા. પછી તો કે ભગતસિંહ જે છે એ હિન્દુ, આપણે અહીંયા ગાંધીજી જે છે એ પણ હિન્દુ કહી શકીએ, બિસ્મિલ્લા ખાન જે છે એ મુસ્લિમ કહી શકીએ. તો તમને તો ખ્યાલ છે કે આટલા બધા અલગ અલગ લોકો, અલગ અલગ જાતિ ધરાવતા લોકો, ત્યારે કોઈ આવો ભેદભાવ હતો નહીં. ત્યારે જે છે બધા પોતપોતાની રીતે પણ સ્વતંત્રતા માટે જ લડત લડતા હતા. તો આવા જે સ્વતંત્ર આંદોલન દરમિયાન મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી છે. એટલે કે સ્વતંત્રતા બાદ હવે આવી આપણને અસહિષ્ણુતા, પછી એકતા જે છે એ તોડવાનો કામ જે છે એ હવે આપણે લોકો કરીએ છીએ. તો જાતિગત ઝઘડાઓ, મેં તમને કીધું એ પ્રમાણે જાતિગત ઝઘડાઓ, પછી સાંપ્રદાયિક ઘર્ષણ, અલગ અલગ સાંપ્રદાયના લોકો જે છે એની વચ્ચે કંઈક ઘર્ષણ ઊભું થાય, પ્રાદેશિક હિંસા એટલે પ્રદેશમાં રહેતા લોકો વચ્ચે કંઈક ને કંઈક હિંસા થાય વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો છે. એટલે કે સાથે મળીને જે વિકાસ કરવાનો છે એની જગ્યાએ જો આવી સાંપ્રદાયિક હિંસા જ કરવા લાગે તો પછી દેશ જે છે એ આગળ વધવાની જગ્યાએ સાવ નીચે જતો જાય છે. જે દેશ માટે સામાજિક સદભાવ અને બિન સાંપ્રદાયિકતા, પછી લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા સામેના ગંભીર પડકારો છે. એટલે મેં તમને એ જ કીધું કે બિન સાંપ્રદાયિકતા તો આપણા આમુખમાં લખેલો શબ્દ છે, છતાં પણ લોકો જે છે એ આ આપણા બંધારણનું મૂલ્ય જે છે સમજતા નથી. પછી તો આપણે જે વાત કરવાની છે એમાં પહેલું આવે છે સાંપ્રદાયિકતા. તો આપણે આ શબ્દ શું કહેવા માંગે છે એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. તો ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. આમાંથી થોડી ઘણી તો આધ્યાત્મિક બાબત છે અને બાકી થોડો ઘણો તમને ખ્યાલ પણ હશે કે ધર્મ જે છે એ આસ્થાનો વિષય છે. મોટે ભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. તો ભારત જે છે એ તો બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ, તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ જે છે એ ભારતની ભાવનાની વિરુદ્ધ છે. એટલે બંધારણ જે છે એની ભાવનાની વિરુદ્ધ છે. આપણે હમણાં જ કીધું એ પ્રમાણે કે સંકુચિત સંપ્રદાયિકતાની આપણે વાત જ નથી કરી. આપણો દેશ તો એવો છે કે અલગ અલગ જાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા છે અને પોતાનામાં ભાઈ ભાઈની રીતે રહી અને પોતે આગળ વધેલો દેશ છે. તો જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે, મેં તમને કીધું કે સામે પાસ પાસે તમારી આજુબાજુમાં પણ કેટલા અલગ અલગ ધર્મના લોકો રહેતા છે, પણ અહીંયા વાત કેની કરવાની છે કે સંપ્રદાય અલગ અલગ પાડતા હોય ત્યાં કોઈ વાંધો નથી, પણ બીજા સંપ્રદાયનો જો વિરોધ કરે ત્યારે સાંપ્રદાયિક તણાવ જે છે એ ઉત્પન્ન થાય છે. અને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો જે છે એ અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવતા હોય, એટલે કે અન્ય કોઈ બીજા લોકો જે છે જે સંપ્રદાયને આપણે એમ કહી શકીએ કે જે સંપ્રદાય પાળે છે, જે સંપ્રદાયને ફોલો કરે છે, પણ અન્ય સંપ્રદાયવાળા લોકો એમ કહે કે તમારા સંપ્રદાય કરતાં અમારું સંપ્રદાય વધારે શ્રેષ્ઠ છે, તો ત્યારે શું થાય છે? તો ત્યારે બેના ધાર્મિક હિત જે છે એને આપણે એમ કહી શકીએ કે ઠેસ પહોંચે છે અને એને લીધે શું થાય છે તો કે આંતરિક ઘર્ષણ થાય છે. ત્યારે તે દરેક નાગરિક જે છે એ વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવે છે અને તેની વિચારસરણી જે છે એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે. એટલે કે ધર્મ જે છે તો તમે કોઈ પણ પાડી શકો. આપણે હિન્દુ લોકો છે તો હિન્દુમાં પણ કેટલા બધા ધર્મ છે. તો ધર્મ તમે કોઈ પણ પાડો, પણ એવું તો નથી કે બીજાનો ધર્મ જે છે અથવા તો બીજા વ્યક્તિઓનો ધર્મ જે છે તમારા કરતા નીચો છે અથવા તો તમારો ધર્મ છે ચડિયાતો છે. જો આવું બધું વધારે ને વધારે થતું રહેશે તો આવી સાંપ્રદાયિક હિંસા પણ
ક્યારેક ને ક્યારેક આજુબાજુમાં બનતી રહેશે. પછી તો કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ સાંપ્રદાયિક સમસ્યાની સમસ્યા સાંપ્રદાયિકતાની સમસ્યા જે છે એ સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકાઈ નથી. આપણે એમ કહી શકીએ કે હવે જે ભણતર જે છે એનો વિકાસ થયો છે, એને કારણે શું થયું છે તો કે નાના નાના બાળકો કે જેમાં તો આવો કોઈ સાંપ્રદાયિક તફાવત હોતો નથી, પણ એ લોકો જ્યારે ભણી ભણીને આગળ નીકળે છે ત્યારે એ લોકોમાં આવું આપણે એમ કહી શકીએ કે ધર્મ પ્રત્યે લાગણી, બધાનો ધર્મ છે એ સર્વશ્રેષ્ઠ છે એવું માનીને ચાલનારા લોકો જે છે એની સંખ્યા વધી છે. જેમ જેમ ભણતર વધતું જાય તેમ તેમ ફાયદો પણ થાય છે, પણ હજુ આપણે એમ ન કહી શકીએ કે સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે. તો સંકુચિત સાંપ્રદાયિકતા જે છે એ ઘણી નુકસાનકારક છે. સંકુચિત સાંપ્રદાયિકતા એટલે શું? તો કે આપણે હમણાં કીધું એ પ્રમાણે કે અમારો ધર્મ છે એ જ શ્રેષ્ઠ છે, એને શું કહેવાય છે? સંકુચિત સાંપ્રદાયિકતા. તો તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિ પોતાના બંધુઓને જ પોતાના વિરોધી માને છે. આપણે એમ કહીએ કે સાચો સગો પાડોશી હોય તો પાડોશી જે છે એ ભલે અલગ ધર્મ પાડતો હોય એનાથી આપણને કાંઈ ફેર પડતો હોવો જોઈએ નહીં. તો તેથી સમાજના મતભેદ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસાઓ કે ઝઘડાઓ પણ થાય છે. તો આ બધી બાબતો લોકશાહી વિચારધારણા, રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય વિકાસ માટે આપણે ખતરારૂપ જે છે એ કહી શકીએ છીએ. આપણે જો કે રાષ્ટ્રીય વિકાસ, ભારતનો આર્થિક વિકાસ એના વિશે પણ ચર્ચા કરી હતી, ત્યારે પણ આપણે એમ કીધું હતું કે ભારતમાં કેટલાક સામાજિક હિંસા અથવા તો કેટલાક કુરિવાજો છે એ પણ ભારતના આર્થિક વિકાસમાં નડતરૂપ છે. પછી તો કે માનવ વિકાસમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ભારતમાં આ રીતના જે સાંપ્રદાયિક ઝઘડાઓ જે છે અથવા તો સાંપ્રદાયિક જે બાબતો છે એ પણ ક્યારેક ને ક્યારેક માનવ વિકાસ જે છે એને નડતરૂપ સાબિત થાય છે. તો આ બધી ચર્ચા જે છે એ આપણે સાંપ્રદાયિક બાબતે કરેલી હતી. ત્યારબાદ વાત કરીએ આપણે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ, એવા પગલાં આપણે લઈ શકીએ કે જેનાથી આપણે સાંપ્રદાયિકતા જે છે એને સાવ મટાડી શકીએ. તો આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો એને આપણે જો દૂર કરવો હોય તો અમુક આપણે મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે એના સક્ષમ પગલાં ભરવા જોઈએ કે જેથી આપણે શું થાય તો કે જેથી આવી સાંપ્રદાયિકતા છે આપણે દૂર કરી શકીએ. તો સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. હવે તમે આમાં આવું ક્યારે કહેવા માગે છે અથવા તો આવું શું કહેવા માગે છે કે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો? તો તમે ક્યારેક ને ક્યારેક ટીવીમાં અમુક ચેનલમાં તમે સાંભળતા હોય કે કેટલાક વ્યક્તિઓ જે છે એ ભાષણ આપતા હોય, પોતાના સંપ્રદાયનો ફેલાવો કરતા હોય. તો કે ભારતમાં આપણે એમ કહી શકીએ કે મૂળભૂત હક છે કે પોતાના સંપ્રદાયનો ફેલાવો જે છે એ કરી શકે છે, પણ બીજાનો સંપ્રદાય જે છે એ નીચો છે અને આપણો સંપ્રદાય ઊંચો છે, જો એવી રીતના કોઈ બાબતની ચર્ચા કરતું હોય તો આપણે પહેલું કામ તો શું કરવાનું છે? તો કે ભારતના નાગરિકે તથા સરકારે તેના તરફ ધ્યાન દોરવાનું છે અને તેને આવું જે કહેવા માંગે છે એને આપણે પહેલા તો નકારી કાઢવાનું છે. તો સૌ પ્રથમ નાગરિક અને સરકાર જે છે એને આવા તત્વો અથવા તો આવા માણસો, દરેક સંપ્રદાય હોય છે ને એમાં કોઈક ને કોઈક એવો વ્યક્તિ હોય જ છે કે જે બધાને એમ કહે છે કે તમે આ રીતના તમારો ધર્મ જે છે એ ફોલો કરો, અથવા તો કોઈ એક વડીલ હોય છે, કોઈ એક બોલક હોય, બોલતા વ્યક્તિ હોય છે કે જેને લીધે શું થાય છે તો કે બધા એ ધર્મ તરફ વળે છે. તો પોતાનો ધર્મ ફેલાવવાનો અધિકાર છે, પણ બીજાનો ધર્મ જે છે એ ખરાબ છે એવું કહેવાનો અધિકાર કોઈનો નથી. પછી સાંપ્રદાયિકતા દૂર કરવાનું કાર્ય શિક્ષણ કરી શકે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે જેમ જેમ આપણા શિક્ષણમાં વધારો થશે, જેમ જેમ શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મ સારી રીતે અથવા તો ધર્મની સારી બાબતો જે છે એ સામેલ કરવામાં આવે, તો આપણે એમ કહી શકીએ કે આપણે જે સંપ્રદાય જે છે અથવા તો સાંપ્રદાયિક જે ઝઘડાઓ જે છે એને આપણે દૂર કરી શકીએ છીએ. તો કેટલીક આપણે એમ કહી શકીએ કે સર્વધર્મની પ્રાર્થનાઓ, આપણે જે સવારના પ્રાર્થના બોલીએ છીએ એમાં પણ આપણે એવું કહેવું જોઈએ કે બધા ધર્મ છે એ એક સમાન છે. પછી સામાજિક પર્વોની ઉજવણી જે છે એ વગેરે પ્રવૃત્તિથી બાળકો જે છે એને દરેક ધર્મ પ્રત્યે આદર ભાવ જે છે એ જળવાઈ રહે છે. પછી સાંપ્રદાયિક વિચાર આધારિત
રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ખાસ ઘણી વખત તમે ચેનલમાં પણ જોતા હોય, હિન્દુ મુસ્લિમ છે એમાં તો બહુ બધું આવી રીતના રાજકીય પક્ષો જોવા મળે છે. તો એવા બાબતો અથવા તો આવા પક્ષ જે છે કે પોતાના ધર્મનો ફેલાવો કરતા હોય ને બધા પોતાના ધર્મના લોકોને એમ કે આપણે મુસ્લિમ છીએ તો આપણે મુસ્લિમને જ વોટ આપવો જોઈએ, અથવા તો હિન્દુ હોય એમ કે આપણે હિન્દુને જ વોટ આપવો જોઈએ, તો આવું કોઈ રાજકીય પક્ષ કહેતા હોય તો આવા પક્ષની માન્યતા જો આપેલી હોય તો પણ રદ કરી દેવી જોઈએ. તો ચૂંટણી માટે ખાસ આચારસંહિતા જે છે એ આચારસંહિતામાં કીધેલું જ છે કે તમારે આવી રીતના કોઈ તમારે ધર્મ દ્વારા કોઈ વોટ માગવાના છે નહીં. તો આચારસંહિતા જે છે એનો અમલ કરાવવો જરૂરી છે. આચારસંહિતા એટલે શું? તો કે કોઈ ચૂંટણીનો પ્રચાર કરતું હોય તો કેટલીક એની પાસે એવા રિસ્ટ્રિક્શન હોય, કેટલાક એની પાસે એમ કહી શકીએ કે આટલી વસ્તુ છે એ બોલી ન શકે, આટલા કાર્યો કરી ન શકે, જેમ કે રૂપિયા દઈને વોટ ખરીદવા, પછી તો કે વોટ માટે ખાલી ખોટી લાલચ આપવી. તો આવી બાબત જે છે એને શું કહેવાય છે? આચારસંહિતા કહેવાય છે. તો કોઈ પક્ષ જે છે એ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે તો એના તરફ એના પર કાર્યવાહી કરી અને તેની જે ચૂંટણીની માન્યતા જે છે એ પણ રદ કરવી જોઈએ. પછી તો કે સૌથી વધારે આપણે એમ કહી શકીએ કે ધર્મનો ફેલાવો કરતું માધ્યમ કયું છે? તો કે રેડિયો, ટીવી, સિનેમા, જે સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રશ્ય અથવા તો શ્રાવ્ય માધ્યમો છે. એટલે શું? તો કે આ જે માધ્યમ જે છે એ સૌથી વધારે અને સૌથી ઝડપથી ધર્મનો ફેલાવો કરતા માધ્યમો આપણે કહી શકીએ. તો તેમને સર્વધર્મ સંભાવ, એટલે આવા માધ્યમોમાં કોઈ જો આવી રીતના ધર્મનો ફેલાવો કરતા હોય, ખોટી રીતે ધર્મનો ફેલાવો કરતા હોય, તો પહેલાં તો તેને હટાવવા જોઈએ. અને આવા માધ્યમોથી આપણે એક સારા મેસેજ પણ આપી શકીએ કે તેમણે સર્વધર્મ સંભાવ, પછી તો કે સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ, અને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. પછી મેં તમને કીધું એ પ્રમાણે કે દરેક ધર્મમાં આવા ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓને સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ઘણી વખત આપણે પણ ધર્મગુરુ માનેલા હોય અથવા તો તમારા વડીલોએ કોઈ ધર્મગુરુ માનેલા હોય તો ઘણા બધા એ જે કહે ને એ પ્રમાણે ફોલો કરતા હોય, કે ધર્મગુરુઓ જે કહે ને એ બધું સાચું. તો આવા ધર્મગુરુઓ જો બધા એમ કહે કે ભાઈ બધા ધર્મ સરખા છે અથવા તો બધા ધર્મ જે છે એનો આપણે આદર કરવો જોઈએ, તો એનું માનવા વાળાની સંખ્યા પણ વધારે હોય. ભલે આપણે બીજા ઘરના વડીલો અથવા તો ઘરના બીજા કોઈ વ્યક્તિ ભલે ગમે એટલું કહે, પણ આ જે ધાર્મિક વડીલો જે છે એ વડીલોનું માનવા વાળાની સંખ્યા વધારે છે. તો એને પણ આવી રીતના સાંપ્રદાયિકતા નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. કારણ કે જે યુવા શક્તિ જે છે જેની વિચારસરણી થોડીક બીજા રૂઢિચુસ્ત માણસો કરતાં ઓછી અલગ છે, તો એવા લોકોએ આગળ આવવું જોઈએ અને આવા યુવાનોએ સાંપ્રદાયિકતાને સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્ન કરવા જોઈએ. તો આવા પ્રયત્નો ક્યારે કરી શકે? ત્યારે તે પોતે એવું વિચારતા હોય કે બધા સામાન્ય રીતે બધા માણસો જ છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો દરેક માણસ જે છે એક સમાન જ હોય છે, ભલે તે કોઈ પણ ધર્મનું પાલન કરતો હોય. તો આવો દ્રષ્ટિકોણ જે છે એ પોતે માને તો ખરી, સાથે ફેલાવે અથવા તો એનું શિક્ષણ જે છે એ અલગ અલગ લોકોને આપે, ત્યારે શું થશે? ત્યારે આવા સાંપ્રદાયિક ઝઘડાઓ જે છે એ બંધ થઈ જશે. અને આ માટે સરકારે જ નહીં પણ આપણે એમ કહી શકીએ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. તો આ બધી બાબતની ચર્ચા કરી કે આપણે સાંપ્રદાયિકતા જે છે એ સાંપ્રદાયિકતા આપણે દૂર કરવી જોઈએ. તો ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત, રાષ્ટ્રગૌરવ, તો આવા જે ધર્મ છે, જ્ઞાતિ છે, એના કરતાં પણ ઉપર આપણે એમ કહી શકીએ શું છે? તો કે રાષ્ટ્રનું હિત. જો ભારતનો વિકાસ થશે તો એની સાથે રહેલા દરેક લોકો જે છે એનો વિકાસ થશે, જેની બાબત આપણને બધાને ખબર જ છે. તો આવી સમજ જે છે એ લોકોને એક તાતડે બાંધે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતા જે છે એને પોષે છે. ત્યારબાદ વાત કરીએ આપણે જ્ઞાતિવાદ. તો ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ જે છે એ સદીઓથી રહેલું છે.
જેમાં તમને ખ્યાલ જ છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જે છે એ આવી રીતના ચાર જે વર્ણ વ્યવસ્થા હતી, ત્યારબાદ આ જ વર્ણ વ્યવસ્થા જે છે એ આગળ જતા જ્ઞાતિઓ સ્વરૂપે પરિણમી અને એમાં જ અલગ અલગ વિભાજન થતા થતા હાલ આપણે કેટલી બધી જ્ઞાતિઓ જે છે એ જોઈએ છીએ. પણ આપણે પૌરાણિક સમયની જો વાત કરીએ તો ત્યારે એવું નતું કે બ્રાહ્મણને ઘરે જન્મ થયો હોય એવો વ્યક્તિ જે છે એ બ્રાહ્મણ જ બને. ત્યારના સમયમાં એવું હતું કે જે વ્યક્તિ જે કામ કરે છે એના આધારે તે પોતાની જ્ઞાતિ જે છે પ્રાપ્ત કરતો હતો. તો એવી જે વર્ણ વ્યવસ્થા હતી એ આપણે ઉત્તમ તથા શ્રેષ્ઠ વર્ણ વ્યવસ્થા કહી શકીએ. પણ હાલ તો તમે જોવા જાઓ તો કેટલીક જ્ઞાતિના લોકો જે છે એ પોતાની જાતિને મહાન માને છે, ત્યારે બીજી અન્ય જ્ઞાતિઓ જે છે એને તુચ્છ માને છે. તો એવા પણ લોકો જે છે એ હાલના સમયમાં ભારતના વિકાસમાં ખૂબ જ નડતરરૂપ છે. તો આમ આપણે કહી શકીએ કે ભારતની સામાજિક સંરચના જે છે એ જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. પણ આપણે જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના જે છે એ આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં કેવી હતી, તો કે ભિન્ન હતી, જેની આપણને ખ્યાલ જ છે. અને સમાજની જરૂરિયાતો, પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. એટલે કે આપણે જે વર્ણ વ્યવસ્થાની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે જે તે વ્યક્તિ જે છે જે કાર્યો કરે છે એના આધારે તેના જે ચાર ભાગ જે છે એ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે વાત કરીએ કે ત્યાર પછીના સમયગાળામાં અલગ અલગ આવી જે વર્ણ વ્યવસ્થા હતી તે જ્ઞાતિમાં પરિણમી અને ત્યારબાદ આપણે જાણીએ જ છીએ કે હાલ પણ આપણે કેટલી બધી જ્ઞાતિઓ જોઈએ છીએ. તો જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. પછી તો કે વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા. પછી તો કે સમાજમાં આવકના જૂથોને આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી, ત્યારે કેટલીક જ્ઞાતિઓ જે છે એ વધારે આવક મેળવતી હતી. તો આજે ઓછી આવક મેળવતી હોવાને કારણે સમાજ જે છે સમાજના અન્ય જ્ઞાતિના સમૂહો જે છે તેને આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ હતી. તો આવી જે જ્ઞાતિઓ જે છે એ સામાજિક રીતે આપણે એમ કહી શકીએ કે નબળી રહી ગઈ. અને હવે તો આપણે જોવા જઈએ તો હવે તો દરેકના ઘરમાં જન્મ થતા જ બાળક જે છે એ પોતાની જ્ઞાતિ લઈને જ આવે છે. એટલે કે બ્રાહ્મણ જે છે એના ઘરે જન્મ થયેલા બાળક જે છે એની જ્ઞાતિ પોતે બાળક બ્રાહ્મણ જ આવી જાય છે. પછી તો કે બીજી કોઈ જ્ઞાતિ હોય છે, કુંભાર હોય તો કુંભારને ત્યાં જન્મ થાય બાળકનો, તો એ કુંભાર જ્ઞાતિ પોતે મેળવી લે છે. તો આવી વ્યવસ્થા હાલ તમને જોવા મળે છે. તો ભારતમાં અંગ્રેજો શાસનકાળ જે છે એ સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર અને સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. આ સમયગાળો તો આપણે જોઈએ તો આજે જ્ઞાતિવાદ જે છે એ ખૂબ જ વધારે ગંભીર સ્વરૂપ લીધેલો હતો. હાલ તો હજી પણ થોડી ઘણી આપણે એમ કહી શકીએ કે જ્ઞાતિવાદ જે છે એ ઓછો છે, પણ એ સમયે તો કેટલીક ઊંચી જ્ઞાતિના લોકો જે છે એ આવી નીચી જ્ઞાતિના લોકો છે એને જો અડી જાય તો નાઈ લેવું પડતું હતું, અથવા તો તેને તુચ્છ ગણતા, તેને પોતાનાથી દૂર રાખતા. તો આવી જે જાતિવાદ જે છે આ સમયમાં ખૂબ જ વધારે ગંભીર સ્વરૂપ એને ધારણ કરી લીધેલું હતું. તો આ જાતિઓનું સામાજિક જીવન જે આપણે આ રીતના અલગ અલગ પહાડી વિસ્તારમાં પછાત વિસ્તારમાં જે વસવાટ કરે છે તેનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા કે સમૂહથી અલગ હતું અને તેઓની પોતાની આગવી સંસ્કૃતિ અને પોતાની બોલી હતી. આવા લોકો શું કામ એને પહાડી જીવન જીવતા હશે, અથવા તો પોતાનું સ્થાન જે છે શું કામ એને છોડીને ગયા હશે? કારણ કે ત્યાં આવી ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ખૂબ જ તેના ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. માટે તો તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી જે છે અલગ વસવાટ કરી, પછી એકાકી જીવન વગેરેના કારણે પોતે વિકાસ સાધી શક્યા નહીં. એ તો તમને ખ્યાલ જ છે કે પહાડી જીવન જીવતા હોય તો ત્યાં કાંઈ બધી વ્યવસ્થા અથવા તો શિક્ષણ વ્યવસ્થા પૂરતી પણ હોતી નથી. ત્યાં એ લોકોને પોતાનું જે કૃષિ આધારિત જીવનગાળો જે છે એ જ કાઢવો પડે છે. તો તે સમાજના વિકાસ સાથે પોતાનો વિકાસ જે છે એ કરી શક્યા ન હોય. પરિણામે તેમને આર્થિક અને સામાજિક સ્થિતિ જે છે આ લોકોની નબળી રહી ગઈ હતી. તો તેને કેમાં સમાવેશ કરેલો છે? તો કે લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગોના હિતના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ જે છે એ ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગના રક્ષણ માટે
તથા કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. તો આપણે એમ કહી શકીએ કે આ સમય બાદ આપણે ભારતમાં બંધારણ જે છે એમાં આવી જ્ઞાતિઓ જે છે એ સામાન્ય રીતે પછાત રહી ગઈ હોય તો તેના વિકાસ માટે કેટલીક યોજના અથવા તો તેના વિકાસ માટે કેટલીક જોગવાઈ જે છે, નોકરીમાં જોગવાઈ છે, તેના ભણતરમાં જોગવાઈ છે, એવી જોગવાઈ જે છે એ કરવામાં આવી છે. અને આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી. તો ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય જે છે એ પ્રદાન કરે છે. તો તમને ખ્યાલ જ છે કે ભારતનું બંધારણ જે છે એ સર્વધર્મ સંભાવનું પણ આચરણ કરે છે અને દરેક નાગરિક જે છે એને સમાન માનીને પણ આગળ ચાલે છે. તો ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તમે એનો આર્ટિકલ નંબર 15 જોશો, આપણું જે બંધારણ છે ભારતનું બંધારણ એનો આર્ટિકલ નંબર 15, એમાં પણ લખેલું છે કે જ્ઞાતિ, જાતિ, ધર્મને આધારે કે લિંગને આધારે પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર અથવા તો ભેદભાવ જે છે એ કરવો નહીં અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એવો પણ બંધારણમાં ઉલ્લેખ કરેલો છે. તો આર્ટિકલ 15 અને 16માં પણ સમાન તક જે છે એ આપવામાં આવે એવો એને ઉલ્લેખ કરેલો છે. આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવે છે કે તે કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. એટલે કેટલાક રાજ્યો જે છે એને પણ કેટલીક બંધારણમાં છૂટછાટ આપેલી છે કે પોતાના રાજ્યમાં આવા પછાત વર્ગ જે છે એનો વિકાસ કરવામાં અથવા તો તેના મૂળભૂત હકો જે છે એનું રક્ષણ કરવા માટે પણ બીજા કોઈ પણ પ્રતિબંધ જે છે એ પણ લગાવી શકે છે. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે એ કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. આપણે અગાઉ સાંપ્રદાયિકતાની વાત કરી, એમાં પણ આપણે એમ લાગુ પાડી શકીએ કે ધાર્મિક સ્વતંત્રતા જે છે એ દરેક લોકોને લાગુ પડે છે. પછી લઘુમતી, નબળા વર્ગ અને પછાત વર્ગને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓનું રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો. એટલે કે આવા વર્ગ જે છે એ પોતે પછાત તો રહી ગયા છે, પરિસ્થિતિના આધારે પછાત રહી ગયા છે, પણ હાલ આપણે એમ કહી શકીએ કે હવે તો ભારત જે છે સ્વતંત્ર છે. હવે તો ભારતમાં આપણે એમ કહી શકીએ કે બધાને સમાન તક મળવી જોઈએ, તો એના માટે પણ કેટલોક દરજ્જો છે એ અથવા તો ન્યાય જે છે એ આપવા માટે આવા પછાત વર્ગો જે છે એની મદદ જે છે કરવામાં આવે છે. તો રાષ્ટ્રીય પંચવર્ષીય યોજનામાં પણ આવા વર્ગો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જે લઘુમતી કીધેલું છે, તો આ લઘુમતી એટલે શું અથવા તો લઘુમતીઓ જે છે એના આપણે વિશેષ દરજ્જા જે છે એની ચર્ચા પણ આપણે આ લેક્ચરમાં અથવા તો આ ટોપિકમાં કરવાની છે. તો ધર્મ કે ભાષાને આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવાય છે. હું તમને એમ કહું કે જે જ્ઞાતિઓ જે છે એ અમુક જ્ઞાતિઓ છે લઘુમતીમાં આવતી હોય છે, અમુક જ્ઞાતિઓ જે છે એ બહુમતીમાં આવતી હોય, અથવા તો આપણે એમ કહી શકીએ એસટી, ઓબીસી, અધર, તો આવા બધા ભાગ જે છે કેના આધારે પાડેલા હોય છે કે લોકોનો સમૂહ જે છે એ કેવડો છે. કેટલીક જ્ઞાતિના લોકો જે છે એની સંખ્યા સાવ ઓછી છે, તો તેને આપણે એમ કહી શકીએ કે તેઓ લઘુમતીઓમાં આવે છે એમ આપણે કહી શકીએ છીએ. તો એના આધારે ભાગ પાડેલા છે. તો ભારતના બંધારણમાં લઘુ માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. એટલે કે કઈ કઈ જ્ઞાતિ જે છે એ કઈ કઈ જ્ઞાતિ લઘુમતીઓમાં આવશે એવું કઈ સ્પષ્ટ વાક્ય નથી લખ્યું, પણ આપણે એમ કહી શકીએ કે જે પ્રમાણે રાજ્ય નક્કી કરે અથવા તો રાજ્યના જે વડાઓ જે છે નક્કી કરે એ પ્રમાણે લઘુમતીઓ જે છે એમાં અલગ અલગ જ્ઞાતિઓ છે એનો સમાવેશ થઈ શકે છે. તો દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહ જે છે એને લઘુમતી આપણે કહી શકીએ. તો અહીંયા આપણે લઘુમતી જે છે એને આપણે થોડું ઘણું વ્યાખ્યાયિત આપણી રીતે કરેલું છે, જો કે એની સ્પષ્ટ વ્યાખ્યા ક્યાંય આપેલી નથી. તો લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો જ મર્યાદિત નથી,
રાષ્ટ્રીય સ્તર પર પણ લઘુમતીઓની જેમ તેમજ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા તો પ્રાદેશિક લઘુમતીઓ જે છે એની નોંધ લેવી પડે છે. એટલે કે આખા આપણે રાજ્યની જ ખાલી નહીં પણ રાષ્ટ્રીય લેવલે પણ આવા લઘુમતીઓ જે છે એ લઘુમતીઓ જે છે એની નોંધ લેવાય છે. તો માટે જ રાષ્ટ્રીય સ્તર પર પણ લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતા બિલકુલ ભિન્ન છે. એટલે શું? તો કે રાજ્ય સ્તર પર કેટલીક ભાષા બોલતા લોકો જે છે એ કદાચ લઘુમતી હોઈ શકે, અથવા તો કેટલીક જ્ઞાતિ જે છે એ પાડતા લોકો કદાચ લઘુમતી હોઈ શકે, પણ રાષ્ટ્ર લેવલે જે છે એવા લોકોની સંખ્યા વધારે હોય તો તેને લઘુમતી આપણે કહી શકીએ નહીં. એટલે કે જો સમુદાય, કોઈ પણ લોક સમુદાય કે કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતી હોય તો પણ રાષ્ટ્રીય રીતે તે લઘુમતીમાં હોઈ શકે, તથા તેનાથી અલગ કોઈ રાજ્યમાં લઘુમતીમાં હોય તો તે રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં હોઈ શકે. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે ગુર્જર જાતિના લોકો છે, ધારો કે રાજસ્થાનમાં ગુર્જર જાતિના લોકો છે, તો ત્યાં ગુર્જર જાતિના લોકો બહુ બધા વસવાટ કરે છે રાજસ્થાનમાં. તો રાજસ્થાનમાં આપણે એમ કહી શકીએ કે ગુર્જર જાતિના લોકોની સંખ્યા બહુ બધી વધારે છે, માટે રાજસ્થાનમાં તેને લઘુમતી તરીકેનો દરજ્જો ન મળી શકે, અથવા તો આપણે જે પ્રમાણે નિયમ કીધો એ પ્રમાણે તેને લઘુમતીનો દરજ્જો ન મળી શકે. હું તમને એમ કહું કે પંજાબી જે છે એની કોઈ જ્ઞાતિ છે તો પંજાબમાં એક જ્ઞાતિ વધારે છે તો એને લઘુમતીનો દરજ્જો ન મળે. પછી ભારતમાં પણ ગુર્જરોની સંખ્યા બહુ બધી વધારે છે, પણ આપણે એમ કહી શકીએ કે ધારો કે ગુજરાતમાં આવા ગુર્જરોની સંખ્યા બહુ જ ઓછા પ્રમાણમાં છે, અને એનો એક આખો સમૂહ જે છે એ કોઈ પર્ટિક્યુલર વિસ્તારમાં રહેતો હોય તો આપણે એમ કહી શકીએ કે ત્યાં કદાચ એને લઘુમતીઓનો દરજ્જો છે એને મળી શકે. પણ આપણે એમ કીધું એ પ્રમાણે કે એને ગુજરાતમાં લઘુમતીનો દરજ્જો મળે પણ ભારતમાં એને લઘુમતીનો દરજ્જો છે એ મળશે નહીં. અથવા તો કેટલીક જ્ઞાતિ એવી હોય છે કે જેને ભારતમાં લઘુમતીનો દરજ્જો ન મળેલો હોય, અથવા તો ભારતમાં લઘુમતીનો દરજ્જો મળેલો હોય પણ રાજ્યમાં લઘુમતીનો દરજ્જો ન મળે. તો એ જ ઉદાહરણ આપણે લઈ શકીએ કે ધારો કે ગુર્જર જે છે તો ગુર્જર જ્ઞાતિ જે છે એને ભારતમાં કદાચ ઓછી હોય, આખા ભારતમાં ગુર્જર જાતિના લોકો ઓછા હોય તો એને લઘુમતીનો દરજ્જો મળે. પણ ખાલી આપણે રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં તો ગુર્જરોની સંખ્યા વધારે છે તો ત્યાં એને લઘુમતીનો દરજ્જો મળે નહીં. તો આવી પણ આપણે બાબત જે છે એ થોડી ઘણી ધ્યાનમાં રાખવી જોઈએ. જો કે આપણા માટે થોડા ઘણા નવા શબ્દ છે એટલે આપણા માટે થોડુંક અઘરું લાગે. આપણે બંધારણ, અર્થવ્યવસ્થા બધી વસ્તુને ભેગી કરી અને આપણે ભણીએ છીએ તો આપણે ઉદાહરણ સહિત આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. તો વાત કરીએ આપણે લઘુમતીના હિતો જે છે તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચ જે છે એની રચના કરવામાં આવી છે. મેં તમને કીધું એ પ્રમાણે કે બંધારણમાં ઘણા બધા એવા આર્ટિકલ જે છે એની પણ ચર્ચા કરશું આપણે, તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. ને લઘુમતી પંચ જે છે એ માત્ર ને માત્ર આવા જે લઘુમતી ધરાવતા જ્ઞાતિઓ જે છે અથવા તો આવા લોકો જે છે એનું હિત થાય, બનતું રહે, અથવા તો એનું હિત થાય, એનું કલ્યાણ થાય, આવા લોકોનો વિકાસ થાય એના માટે કાર્ય કરતું એક પ્રકારનું પંચ છે એવું આપણે કહી શકીએ. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓનો વિશ્વાસ અપાવે છે. એટલે શું? તો કે આવા લઘુમતી લોકો જે છે એને પોતાની ધાર્મિક બાબત છે, મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલાક વધારે વર્ગના સમૂહ હોય તો એ લોકો શું કરશે, તો કે આવા લઘુમતીઓ જે છે ધર્મ પાળે છે એને તુચ્છ ગણશે અથવા તો તેનો વિરોધ કરી અને તેનું ધર્મ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરશે. પણ આવી જે સંસ્થા છે એ પણ શું ધ્યાન રાખશે, તો કે આવી ધાર્મિક સ્વતંત્રતા જે છે એ ધાર્મિક સ્વતંત્રતા ભલે તે લઘુમતી હોય તો પણ તેની પાસે પોતાની ધાર્મિક સ્વતંત્રતા રહેલી છે. પછી તો કે આવા લોકો છે પોતાનો ધર્મનો પ્રચાર કરી શકે, પસાર કરી શકે, પ્રોત્સાહન આપી શકે, તો આવા પ્રયત્નો પણ કરી શકે છે. તો કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્યતા રાખતો નથી, અથવા તો આપણે એમ કીધું કે બહુમતી ધરાવતા લોકો જે છે એ આવા લઘુમતીઓને જો ધર્માંતર કરાવે અથવા તો પોતાના ધર્મ તરફ વાળવાનો પ્રયત્ન કરે તો શું થશે, તો કે અહીંયા જે લઘુમતી ધરાવતો વ્યક્તિ જે છે એ એના સામે કેસ પણ કરી શકે છે અથવા તો તેના ઉપર કાયદાકીય કંઈક પગલાઓ પણ ભરી શકાય છે. તો સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ અપાતું નથી.
આ થોડી એક બાબત આપણે શિક્ષણ બાબત શિક્ષણની પણ યાદ રાખીએ કે સરકારી સહાય લેતી કોઈ પણ સંસ્થા એટલે કે કેટલીક પ્રાઇવેટ જે સંસ્થાઓ જે છે એમાં ધાર્મિક શિક્ષણ જે છે એ માન્ય છે. તમે એમ કહો કે કેટલીક મુસ્લિમ શાળાઓ જે છે એ શાળામાં ઉર્દુ ભાષા છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે અથવા તો ઉર્દુ ભાષા શીખડાવવામાં આવે છે. તો એવી જે સંસ્થા છે એમાં ઉર્દુ ભાષાને માન્યતા આપવામાં આવે છે અથવા તો તેનું શિક્ષણ પણ આપવામાં આવે છે. પણ અહીંયા જો સરકારી સહાય લેતી કોઈ પણ શાળા હોય સરકારી શાળા હોય તો તેમાં ધાર્મિક શિક્ષણ જે છે એ આપણે આપી શકાતું નથી. તો આવી ઉર્દુ ભાષા શીખશે અને એના જે શ્લોક છે અથવા તો એનો ધર્મનો પ્રચાર જે છે એ પ્રાઇવેટ કોઈ પણ સંસ્થા છે એમાં હજી પણ કરી શકાય, પણ આવી રીતના સરકારી સહાય લેતી શાળા જે છે એ કરી શકતું નથી. ત્યારબાદ તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખરેખ રાખવાનો અધિકાર પણ છે. તમે મૂળભૂત અધિકાર વાંચશો તો એમાં 25 થી લઈને 29 સુધીના અધિકારો 25, 26, 27 અને 28 આ ચારે ચાર જે બાબત છે એ ધાર્મિક સંપ્રદાયને લગતા બાબતો આનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે. તો બંધારણમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે અને મૂળભૂત અધિકારમાં ઉલ્લેખ થયેલો છે. તો આ વાત કરી આપણે કે ધાર્મિક સ્વતંત્રતા માટે એમાં એમાં જ આવશે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા પણ લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે મુસ્લિમ શાળાઓ છે એમાં તેને ઉર્દુ ભાષા શીખવવામાં આવે છે, પછી કેટલીક શાળાઓ છે એમાં સંસ્કૃત ભાષા પણ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. તો આવી બાબત જે છે તે તેની સંસ્કૃતિ જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. તો સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થા ધર્મ કે વંશ જાતિ વર્ણ કે ભાષા આધારે કોઈ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. એટલે કે સરકારી સહાય મેળવતી જે કોઈ પણ સંસ્થા હોય એમાં ધાર્મિક સ્વતંત્રતા રાખવામાં આવે છે, એટલે કે અલગ ધર્મના લોકોને જો પ્રવેશ નહીં આપવાનો એવું કરી શકાય નહીં. સમાજના તમામ વર્ગને પોતાની પસંદગી પ્રમાણે ભાષા લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવા તથા ચલાવવાનો અધિકાર રહેલો છે. તો ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા પણ રાજ્ય સરકાર આપે છે. તમે અહીંયા તમિલનાડુનું ઉદાહરણ લ્યો તો તમિલનાડુ કેરળ જે છે ત્યાં બધા વધારે પડતા અંગ્રેજી ભાષા બોલે છે, તો ત્યાં પ્રાથમિક શિક્ષણ જે છે એમાં અંગ્રેજીને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં લેતા બાળકો જે છે એમાં ગુજરાતી ભાષાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તો જ્યાં જે રાજ્યમાં બાળકો રહે છે તેને પોતાની ભાષા જે છે એની ભાષા જાળવી રાખવાનું તથા તેનું મૂલ્ય જે છે એ વધારવાનું પણ શિક્ષણ જે છે એ જે તે રાજ્ય સરકાર દ્વારા અપાય છે. તો આ વાત કરી આપણે લઘુમતીની. આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ત્યારબાદ આગળના લેક્ચરમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટેના કેટલાક પ્રાવધાન જે છે એના વિશે આપણે ચર્ચા કરશું. આભાર.